all of you. Madhuram Jindal Nayar, my qualification is electronics and communication. आज हमें ये फिजिकली ट्रेनिंग आपको एक ट्रेनिंग में તમારે તમારે ભણાવવાનું એટલે કે તમારા ટીચિંગ પાર્ટમાં કઈ રીતે યુઝ થશે તે બતાવીશ. તમે બધા સ્માર્ટફોન થી તો પરિચિત છો, બરાબર? સ્માર્ટ ટીવી આવી ગયા છે આપની પાસે. અહીં જે પહેલાની સ્ક્રીન છે એ પણ એક સ્માર્ટફોન જ છે. એને રીતે કન્ફિગર માસ્ક કરો. સ્માર્ટફોન જ છે આપની પાસે પણ આયો આ. અહીંયા તમને જે સ્ક્રીન દેખાય છે તે તમારા મોબાઈલની સ્ક્રીન જ છે, બરાબર? એ ચાલુ કરવા પહેલા એક બેઝિક બતાવી દઉં છું. મારી પાસે આ ટીવીની સ્ક્રીન છે અને અહીંયા બાજુમાં સીપીયુ દેખાય છે. દેખાય છે બધાને? એ તમારા જે આપણા અત્યારે આપણી પાસે એટલા મોટા મોટા સીપીયુ આવે છે, બરાબર? તેને બદલે અહીંયા આપણે નાના સીપીયુ લઈએ છીએ જે આપણું કોમ્પ્યુટર તરીકે જ વર્ક કરે છે, બરાબર છે? અહીંયા પેનલની પાછળના ભાગમાં ચાર HDMI પોર્ટ આપેલા છે. એટલે તમે એક સાથે ચાર ડિવાઇસને ઓપરેટિંગ કરી શકશો વારાફરતી પ્લગ બાય કરે. ઓકે, પાછળ ચાર USB પોર્ટ આવ્યા છે એટલે એની અંદર તમે એટ અ ટાઈમ ચાર પેન ડ્રાઈવ ઇન્સર્ટ કરી શકશો અને તમારો જે કંઈ બી ડેટા હશે પેન ડ્રાઈવની અંદર તે ઓપન કરીને અહીંથી તમે બતાવી શકશો. બીજું, આની સાથે કનેક્શનમાં નીચે ટચ માટેનો વાયર આવ્યો છે. બાય ચાન્સ જ્યારે બી તમે ઓપરેટ કરો ત્યારે ટચ કરો તો અટકી જશે, એવો કદાચ કોઈ ઇશ્યુ થાય તો નીચે ટચ વાયર આવ્યો છે તો તમને ખબર હોવો જોઈએ એના માટે છે. એટલે એને તમે સરખો કરશો તો તમારું ઓપરેટિંગ સીધું થઈ જશે. અત્યાર સુધી એવું કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી, પણ આ તમારા જાણ ખાતા તમને ખબર હોય તો તમે એટ અ ટાઈમ પ્રોબ્લેમને સોલ્વ કરી શકશો, બરાબર છે? હવે આ મારી મોબાઈલની સ્ક્રીન આપી ગઈ છે. બધાને ખબર છે કે આપણે જેવો મોબાઈલ ઓપન કરીએ તો મોબાઈલની અંદર બધા ફોલ્ડર બતાવશે, તે જ પ્રમાણે અહીંયા પણ બધા ફોલ્ડર બતાવે છે. સૌથી પહેલા ફોલ્ડર પર જઈ કે પહેલા અહીં ક્લીન માસ્ટર આવ્યું છે, બધા જોઈ શકશો, બરાબર છે? એ ક્લીન માસ્ટર જ્યારે પણ ઓપરેટિંગ સ્ટાર્ટ કરો ત્યારે સૌથી પહેલા આપણે ક્લીન માસ્ટર પર જઈને ક્લીનિંગ પ્રોસેસ કરવાનું, જે તમે તમારા મોબાઈલમાં કરો છો. એ ક્લીનિંગ પ્રોસેસ શું કરશે તો કે તમારી મેમરી રિલીઝ કરશે, જેટલી બી વપરાઈ હશે એને ફ્રી કરી આપશે. તે જ પ્રમાણે તમારા પેનલમાં પણ જેટલી ડેટા યુઝ થશે એટલી મેમરીને શું કરશે, ફ્રી કરી આપશે. નેક્સ્ટ છે એના પછી લોકલ એપ્લિકેશન, એના ઉપર જઈશું તો આ રીતના બધા આઇકોન આવશે, બરાબર છે? જે તમારા મોબાઈલમાં પણ આવે છે. અહીંયા ક્લોક સેટિંગ આવ્યું છે. જેવું તમે પેનલ સ્ટાર્ટ કરશો સૌથી પહેલા તમારે શું ચેક કરવાનું રહેશે, એક તો ડેટ અને ટાઈમ. કેમ ડેટ અને ટાઈમ? કારણ કે ડેટ અને ટાઈમ રોંગ હશે તો જ્યારે તમે પેનલ પર જે કંઈ બી વસ્તુ ભરાયેલી હશે એને જ્યારે બીજા ક્લાસમાં કેરી ઓફ કરશો ત્યારે ડેટ અને ટાઈમ રોંગ હશે. એટલે જ્યારે તમે બીજા ક્લાસમાં એટ અ ટાઈમ ઓપરેટ કરવા જશો તો તમને યાદ જ નહીં હશે અને તમે આ ફોલ્ડર સર્ચ કરવામાં ટાઈમ લેશો, બરાબર? એટલે સૌથી પહેલા ક્લોકનું સેટિંગ જે રીતે આપણે મોબાઈલમાં કરીએ છીએ એ સેમ જે કરવાનું છે એની અંદર ઓપ્શન આપેલા જશે. તમારું ક્લોક છે એને ચેન્જ કરી શકાશે, બરાબર છે? પછી અહીંયા ટાઈમર આવ્યું છે. તમારે કોઈ બી ટાઈમર સેટ કરવું હશે તો અહીંથી ટાઈમર પણ સેટ થઈ જશે તમારે જે કરવું હશે. અને નેક્સ્ટ આવ્યું છે સ્ટોપ વોચ. તમારે કોઈ છોકરાઓને ગેમ કે એવું કંઈ રમાડવું હોય અને ટાઈમિંગ સેટ કરવું કે 1 મિનિટનો ટાઈમ છે તમે તમારું વર્ક ફિનિશ કરો, તમે આના ઉપર ટાઈમર સેટ કરો તો છોકરાઓ ફટાફટ ટાઈમ જોઈને કરતા જશે. એ રીતે ટાઈમિંગનું સેટિંગ આવ્યું છે. બીજું, જેવી રીતે હું પેનલને સ્ક્રોલ કરીશ તો મારી પાસે આ રીતે સામે દેખાશે ઓપ્શન, બધાને વિઝિબલ છે? સૌથી પહેલા ઉપરનો જે આઇકોન છે એની ઉપર હું ક્લિક કરીશ એટલે આ રીતે મારા પોર્ટ ખુલશે. એમાં શું છે, HDMI 1, 2, 3 અને 4, એટલે મારે એક સાથે 4 ડિવાઇસ કનેક્ટ કરવું. અત્યારે મેં કયું ડિવાઇસ કનેક્ટ કર્યું છે, સિમ્પલ નામનું મારું CPU જે કોમ્પ્યુટર તરીકે વર્ક કરે છે. તે પેનલ અને કોમ્પ્યુટર બંને અલગ વસ્તુ છે. અત્યારે હું જે કંઈ બી વર્ક કરું છું તે સાના પર કરું છું, પેનલ ઉપર. પણ જ્યારે મારે કોમ્પ્યુટર પર જવું હશે તો જે પોર્ટ ઉપર તમે કનેક્શન આપ્યું હશે તે પોર્ટ ઉપર તમારે જવું પડશે. અને એ કનેક્શન જોવા માટે એ પાછળ HDMI પોર્ટ આવ્યા છે. તમને ખબર હોવું જોઈએ કે મારું ડિવાઇસ કયા પોઈન્ટ ઉપર કનેક્ટ થયેલું છે, બરાબર છે? નેક્સ્ટ આ જે ઓપ્શન છે તે સેટિંગ ઓપ્શન છે. એના પર તમે જેવું ક્લિક કરશો તેવું તમે સીધા સ્વિચ ઓવર ક્યાં થઈ જશે, કોમ્પ્યુટર પર. એટલે પેનલમાંથી નીકળી જશો અને સીધા કોમ્પ્યુટર પર જતા રહેશે. એના પછી નેક્સ્ટ ઓપ્શન આપ્યું છે બેક. હું જ્યારે પણ કસે બી તમે અડવાઈઝ હોવ કે કોઈ પણ સ્ક્રીન પર ચાલ્યા જાઓ તમને ખબર નહીં પડે તો આ બેક ઓપ્શન આપ્યું છે. એનાથી તમે આ પહેલાની જે સ્ક્રીન હતી તે પાછું બેક ઓપ્શન આપીશ તો હું મારી મેઇન સ્ક્રીન પર આવી જઈશ, બરાબર છે? નેક્સ્ટ આપ્યું છે હોમ જેવું બનેલું છે. હાઉસ, આ જે હોમ સ્ક્રીન છે એ તમારા મોબાઈલનું હોમ સ્ક્રીન આવી જશે. એટલા માટે આપણા માટે અહીંયા કઈ આવશે તો કે પેનલની હોમ સ્ક્રીન આવશે. નેક્સ્ટ
નીચે બે ઓપ્શન આપ્યા છે સ્લાઇડ જેવા આની અંદર તમે જેટલી ભી મોબાઈલ માં ફાઇલ ઓપન કરી હશે તે બતાવે છે તે જ રીતે પેનલ માં પણ મે જેટલી ફાઇલ ઓપન કરી હશે એટલે પ્રોપર મે ક્લોઝ નહીં કરી હશે તો એ મને એને બતાવશે નેક્સ્ટ મારી પાસે ઓપ્શન છે આ ટૂલ બરાબર છે એમાં સૌથી પહેલા જે ટૂલ છે તે વ્હાઇટ બોર્ડ વ્હાઇટ બોર્ડ શું છે તે સર તમને સમજાવું બરાબર આપણે જે કોઈ ભી ક્લાસ માં જઈએ એટલે જે ટીચિંગ કરે છે જે આપણે અત્યાર સુધી ચોકલેટ ટોપી કરતા તેને બદલે એ જ વસ્તુ આપણે પેનલ પર કરવાનું છે તો એ કેવી રીતે થશે તેના માટે તો સિમ્પલ છે નેક્સ્ટ એના પછી કેમેરા નો ઓપ્શન આવ્યો છે આ જે કેમેરો છે એના પર ક્લિક કરી એટલે મારી સ્ક્રીન પર આ જે કંઈ ભી વસ્તુ છે ને તેના સ્ક્રીનશોટ લેવા છે નેક્સ્ટ મારી પાસે છે વોલ્યુમ ઓપ્શન સામ તમારે સાઉન્ડ કેટલો વધારે છે ઓછો છે તે અંતિમ પર થશે અને બીજું તમે એ રિમોટ આપ્યું છે એ રિમોટ માંથી પણ તમે સાઉન્ડ કંટ્રોલ કરી શકો જે રીતે ટીવી માં કરો છો એ રીતે અને એના પછી નેક્સ્ટ ઓપ્શન આવ્યો છે બ્રાઇટનેસ જે તમારી આપણે મોબાઈલ પર સિમ્પલ કરતા જોઈએ છે બેટરી સેવિંગ માટે કે કેટલી રાખવી જોઈએ તે બ્રાઇટનેસ હોય છે એ તમારા ઉપર છે તમારે કઈ રીતે કરવું છે અને નેક્સ્ટ ઓપ્શન છે એનાથી કશું નહીં થશે ખાલી શું થશે ટચ કરશો એટલે આ જે આઇકોન ખુલ્યા છે ને તે બંધ થઈ જશે અને એના પછીનો આઇકોન છે બ્લેન્ક જેવી હું આ સ્ક્રીન બંધ કરી દઈશ તમે જ્યારે ક્લાસમાં ભણાવતા હો ત્યારે તમારે તમારી તરફ છોકરાઓનું એટ્રેક્શન રાખવું છે ટીવી પરથી ઘટાડી દે તો તમે આ વસ્તુ કરી શકશો એટલે છોકરાઓના આઇકોન ને તમારી સાથે જે થઈ જશે જે ટીવી ઉપરથી ખસી જશે પાછું મને આવું છે તો સિમ્પલ એને ટચ કરો હવે આપણે જઈશું હોમ સ્ક્રીન હોમ સ્ક્રીન પર આવી ગયા મોબાઈલ ના આઇકોન આવી ગયા એમાં સૌથી પહેલો આઇકોન છે ફાઇલ એક્સપ્લોરર તમારા મોબાઈલ ની અંદર પણ ફાઇલ મેનેજર હશે જેને તમે ઓપન કરો છો બરાબર છે તો આ પણ શું થશે મારું ફાઇલ એક્સપ્લોરર છે એને ખોલીશ એટલે મારી પેનલ ની અંદર જેટલા ભી ડેટા પેનલ નો પોતાનો કમ્પ્યુટર નો નહીં પેનલ નો પોતાનો જેટલો ભી ડેટા છે તેટલો આવશે તમે જોયું હશે ફાઇલ મેનેજર ખોલશો તો આપણામાં ડોક ફાઇલ આવે પીડીએફ ફાઇલ આવે પીપીટી આવે તે જ રીતે બધા ફોલ્ડર અહીંયા પણ ખુલી જશે ઇવન તમે ફોટો ક્લિક કર્યા હશે તે પણ આપણે આપણને ખબર છે કે ડીસીઆઈએફ એમાં હોય છે બરાબર છે તે જ રીતે આ બધું જે કંઈ ભી કામ કરશો ત્યાં બધું પેનલ ડેટા અહીંયા જોવા મળશે એટલે જ્યારે તમે પેનલ પર વર્ક કરો અને સેવ કરો અને એને શોધવું હોય તો આની અંદર આવો ઓકે નેક્સ્ટ અહીંયા બતાવ્યું છે પેન ડ્રાઈવ ઓપ્શન લોકલ ઇમેજને સૌથી પહેલા ઉપર ફેવરિટ આઈકન છે દેખાશે બધાને એની અંદર આ રીતે સ્ક્રોલ થશે બધા એમાં એડ નો ઓપ્શન આઈકો છે ને તમે કોઈ પણ નવો ફોલ્ડર એડ કરી શકો અથવા તો કોઈ પણ નવી વસ્તુ એડ કરી શકો ડાઉનલોડ ડાઉનલોડ એટલે તમે આ પેનલ ની અંદર જે રીતે નેટ કનેક્શન હોય ને આપણા સિમ્પલ કમ્પ્યુટર ની અંદર કેવું નેટ પરથી જે કંઈ ભી ડાઉનલોડ કરીએ તે ડાઉનલોડ ની અંદર સેવ થાય તેવી રીતે પેનલ ની અંદર તમે કઈ ભી વસ્તુ ડાઉનલોડ કરશો તે સાથે અંદર સ્ટોર થશે ડાઉનલોડ ની અંદર નેક્સ્ટ આઈ પૂછી ન્યૂઝ એટલે કોઈ પણ ઇન્ફોર્મેશન જે આપણા મોબાઈલ માં આવે ધારો કે સોફ્ટવેર અપડેટ નોટિફિકેશન બરાબર છે મેસેજ આવી છે જે કોલ્સ તેવી જ ન્યૂઝ ન્યૂઝ હતે આની અંદર આવશે ઓકે નેક્સ્ટ વેધર એ બધાને ખબર છે કે વેધર કઈ રીતે બતાવે છે નેક્સ્ટ ફેક્સ ફેસબુક ડોક્યુમેન્ટ્સ ડોક્યુમેન્ટ્સ પર તમારા પેનલ ની અંદર જે ડોક્યુમેન્ટ્સ હશે તે ઓપન થઈ જશે બધા અને મૂવીઝ મૂવીઝ એટલે તમે જે કોઈ ભી વિડિયો કે કશું પણ ડાઉનલોડ કરી શકો છો તે થશે આ રીતેના ફંક્શન આપ્યા છે ઇમેજીસ ઇમેજીસ એટલે જેટલા ભી મે સ્ક્રીનશોટ લીધા છે તે બધા આની અંદર આવશે એના પછી નેક્સ્ટ છે લોકલ લોકલ ની અંદર આ બધા ડિવાઇસ ડાઉનલોડ એ છે ને બધું પેનલ ઉપર બતાવશે બરાબર છે હવે સૌથી પહેલા એસડી કાર્ડ લખેલું છે વંચાય છે એ દેખાશે તમને એ એસડી કાર્ડ તમારા પેનલ ના ડેટા નો એસડી કાર્ડ છે એના પછી નીચે જે એસડી એ1 બરાબર છે એ મારી આની પાછળ પેન ડ્રાઈવ રાખી છે બધા અત્યારે મારી પાસે ટોટલ બે પેન ડ્રાઈવ છે જો પહેલી પેન ડ્રાઈવ જે સ્લોટ માં નાખી હશે તે સ્લોટ એસડી એ1 આવશે અને બીજી પેન ડ્રાઈવ નાખી તો એ આવશે એસડી બી1 આવશે ત્રીજી પેન ડ્રાઈવ નાખી તો એસડી સી1 આવશે હવે તમારે વારાફરતી કઈ પેન ડ્રાઈવ પર સ્વિચ ઓન કરવું છે તે તમારા પર છે પણ જે કઈ ભી પેનલ પર કામ કરશો તો એસડી કાર્ડ માં આવશે અને આ એસડી એમ પર હું ક્લિક કરીશ તો સૌથી પહેલા અહીંયા ક્લિક કરીશ તો એ શું બતાવશે મારી પેન ડ્રાઈવ ની કેપેસિટી બતાવશે કે માં કેટલી અવેલેબલ છે કેટલી સ્પેસ યુઝ થઈ છે બધું ડેટા ખબર પડશે એના પછી એસડી એમ પર
અહીં ક્લિક કરશો તો પેન ડ્રાઈવ ઓપન થશે, અહીં કરશો તો તમારા પેનલનો સોરી તમારી પેન ડ્રાઈવની કેપેસિટી એવું બતાવશે. અહીં ક્લિક કરીને મારા પેન ડ્રાઈવની અંદર જેટલા બી ફોલ્ડર છે તે બધા ઓપન થઈ જશે. બરાબર, મારે નેક્સ્ટ મારે બીજી પેન ડ્રાઈવ પર જવું છે તો ક્યાં ક્લિક કરીશ? SEB1 બરાબર. બરાબર, ઘણી વખત મારી આ પેન ડ્રાઈવને ક્યાં ઇન્સર્ટ કરી રીતે નહીં બી દેખાય, કારણ કે આ રીતે અહીંયા સ્ક્રોલ આવ્યા છે બહુ બધા. બરાબર, તો તમારે તમારી પેન ડ્રાઈવ શોધવી હોય તો ક્યાં જવું પડશે? લોકલની અંદર જઈને ક્લિક કરીને તમે તમારી પેન ડ્રાઈવ શોધી શકશો. નેક્સ્ટ છે લાઇબ્રેરી, એની અંદર ઇમેજીસ ને ઇમેજીસ જેટલી બી મેં સ્ક્રીનશોટ લીધા છે ને તે બધા અહીંયા બતાવશે. નેક્સ્ટ આવ્યું છે ડોક્યુમેન્ટ, એટલે જેટલા ડોક્યુમેન્ટ અંદર હશે તે બતાવશે. અને નેક્સ્ટ નેટવર્ક, આ નેટવર્કની તો આપણે કશી જરૂર પડતી નથી, ઇન્ટરનેટ કનેક્શન આપો તો એના માટે છે. અને નેક્સ્ટ છે ટૂલ્સ, એની અંદર આ તમે રીસાયકલિંગ ને બધું જોઈ શકો છો, જે કોમ્પ્યુટરમાં આપણા સિમ્પલ સ્કૂલ આવે છે તે પ્રમાણે છે. અને નીચે બીજી વસ્તુ આ રીતે આવ્યું છે, તમે જોઈ શકશો અહીંયા નીચે બધું અલગ અલગ આઈપા છે. એમાં સૌથી પહેલા સેટિંગ આવ્યું છે. સેટિંગ શું કરશે? તમારું પેનલનું સેટિંગ કરી આપશે, એટલે તમારે કેટલી ડિસ્પ્લેની સાઈઝ રાખવી છે, કેટલો વોલ્યુમ રાખવો છે, એ બધું સેટિંગ એની અંદર બતાવશે. જે મેં બહાર બતાવ્યું તે જ વસ્તુ તમે અહીંયા પણ જોઈ શકશો. નેક્સ્ટ આવ્યું છે ન્યૂ, એટલે તમે અહીંયા તમારું પેન ડ્રાઈવની અંદર મેં ક્લિક કર્યું છે એટલે મારો ફોલ્ડર ક્યાં બનશે? પેન ડ્રાઈવની અંદર. એમાં તમે કંઈ પણ બનાવી શકશો, ફાઇલ બનાવી હશે તો ફાઇલ બનશે અને ફોલ્ડર બનાવવું હશે તો ફોલ્ડર બનશે. નેક્સ્ટ સર્ચ, તમારે કોઈ પણ સર્ચ કરવું હોય ફોલ્ડર તો તમે અહીંયા જસ્ટ ટાઈપ કરો અને સર્ચ કરો. એના પછી છે રિફ્રેશ, જેમ આપણે આપણા કમ્પ્યુટરને રિફ્રેશ કરીએ તેમ આને પણ રિફ્રેશ કરવું પડશે. નેક્સ્ટ છે વ્યૂ, વ્યૂ એની અંદર શું આવશે? તમે સ્મોલ ટુ બિગ અથવા બિગ ટુ સ્મોલ સાઇઝ પ્રમાણે તમે શોર્ટ આઉટ કરી શકો, નેમ પ્રમાણે શોર્ટ આઉટ કરી શકો. કોઈ આજે તમારા ફોલ્ડર બન્યા છે ને એની સાઇઝને મોટી કરવી હોય અથવા નાની કરવી હોય તો તે કરી શકશો. આ રીતનું સેટિંગ આપણા કમ્પ્યુટરમાં તો આવે જ છે, તે સેમ સેટિંગ અહીં આવશે. અને નેક્સ્ટ એના પછી વ્યૂ છે, સોરી વિન્ડો. આ વિન્ડોની અંદર તમે જેટલી ખોલી હશે ને ફાઇલ તે બધી બતાવશે. જસ્ટ એને રિમૂવ કરવી હોય તો ક્લિક કરો, રિમૂવ થઈ જશે ઓટોમેટિક. અને નેક્સ્ટ ક્લોઝ ક્લોઝ થીમ છે, એની આપણને જરૂર પડતી નથી. અને નેક્સ્ટ ઓપ્શન આવ્યો છે એક્ઝિટ, એટલે તમે એમાંથી બહાર નીકળી જશો. નેક્સ્ટ છે ઇન્સ્ટા વ્યૂ શેર, તમારી ઘણી વાર એવું પણ ને કે મોબાઈલમાં જે સોફ્ટવેર હોય એ આપણે ઓનલાઈન બતાવવા છે છોકરાઓને, તે પેનલ પર પોસિબલ નહીં હોય તો તમે તમારો મોબાઈલ સ્ક્રીન શેર કરી શકશો. એના માટે તમારે તમારા મોબાઈલની અંદર આ જે ઇન્સ્ટા વ્યૂ શેર છે ને એ ડાઉનલોડ કરવી પડશે. પ્લે સ્ટોરમાં જઈ એ ડાઉનલોડ થયા પછી એને કનેક્ટ કરશો તો તમે જે કંઈ બી વસ્તુ તમારા મોબાઈલમાં છે તે સીધી પેનલ પર ડિસ્પ્લે કરી શકશો. અને પેનલને તમારા મોબાઈલમાં લાવવી હોય તો એની અંદર બીજો ઓપ્શન પણ આવે છે, એટલે તમારે ચાલુ કરી દો એમાં પણ દેખાશે. ઠીક છે, ચાલુ કરી દીધું. આ મારો મોબાઈલ જ ઓપરેટ કરું છું અત્યારે આની અંદર અને એ પ્રમાણે તમને દેખાશે. બરાબર, ડાયરેક્ટ સરનો મોબાઈલ જ અંદર ચાલુ થઈ ગયો, એટલે તમારે કોઈ બી સોફ્ટવેર એટ અ ટાઈમ છોકરાઓને મોટી સ્ક્રીન પર ભણાવવું હોય તો તમે ભણાવી શકશો. અને એમાં બીજો ઓપ્શન આવે છે મિરરિંગ અને સ્ક્રીન મિરર, બે આવે છે. મિરરિંગ કરશો તો સરનો મોબાઈલ આવશે અને સ્ક્રીન મિરરિંગ કરશો તો પેનલ આખી તમારા મોબાઈલમાં આવશે, એટલે તમે પેનલને લાસ્ટ બેન્ચ પર કે લાસ્ટ ખૂણામાં પણ કસેથી બી ટચ કરીને ભણાવો હશે તો અહીંયા દેખાશે છો, એટલે તમે તમારા રૂમમાં ગમે ત્યાંથી એ વસ્તુ એક્સપ્લેન કરી શકશો. ઇન્સ્ટા ક્યુશેર એપ આવે ને હું કહીશ, આ વાત હું કહીશ, એમને કહી દેવા દો પછી હું કહીશ આખી વાત. ઓકે, પતી ગયું. અચ્છા, એમાં કશું નથી, પછી કનેક્શન પર્સનલી બતાવી દેશું કઈ રીતે કરવાનું. એક એક મિનિટ અહીંયા જ કહી દઈએ. એમાં શું કરવાનું આવશે તે આ પેનલ માં એક મીડિયેટર લેવો પડશે. સપોઝ એક વાઈફાઈ પર ચાલુ છે, સપોઝ એક વાઈફાઈ મારો આ મોબાઈલ છે જેની જોડે આ પેનલ કનેક્ટેડ છે, જેની સાથે કનેક્ટેડ છે એની જ સાથે બીજો મોબાઈલ કનેક્ટેડ કરો, અથવા તો વાઈફાઈ ડોંગલ કે જેને આમાં આપ્યું છે એટલે ડોંગલ એક થયું, એક ડોંગલ પર મોબાઈલ કનેક્ટ કરવાનો. એ જ ડોંગલ પર જો નેટવર્ક બદલાયું બીજું થશે તો તમારું ઇન્સ્ટા ક્યુશેર નહીં ચાલે, આ એકદમ ક્લિયર રાખજો. એટલે ડોંગલ લીધું કે જે કંઈ લીધું એના જ જોડે આ ચાલશે, એટલે અત્યારે એક જ નેટવર્ક પર આ બોર્ડ પણ ચાલે છે અને મોબાઈલ પણ ચાલે છે. હવે હું મારો પોતાનો ઓન ડેટા જો ઓન કરું તો અહીંયા નહીં ચાલશે, આ ક્લિયર રાખજો. બરાબર, એટલે એની અંદર એક જણે રાઉટર
કરવું પડશે કમ્પલસરી તો એ મોબાઈલ ના ડેટા ને ટ્રાન્સફર કરી શકશે અને એ ટ્રાન્સફર કરવા માટે કશું નથી કરવાનું જસ્ટ એપ ને ઓપન કરો અને અહીં જે સ્કેન QR કોડ છે ને એને આપણે કીધું WhatsApp પર કેવી રીતે ખોલીએ છીએ એ રીતે તમે સ્કેન કરો એટલે તમારો મોબાઈલ આની અંદર સેટ થઈ જશે નેક્સ્ટ અહીં WPS WPS ઓફિસ આઈટી છે એટલે કે તમારી પેનલ માં જેટલી વર્ડ એક્સેલ અને જે કંઈ બી ફાઇલ હશે તે બધી ફાઇલ અહીંયા બતાવી દેશે અને તમે ડાયરેક્ટલી અહીંથી ઓપન કરવી હશે તો પણ થશે પેન ડ્રાઈવ ઓપન કર્યા વગર બટ એમાં એટલું ધ્યાન રાખવાનું કે જે કંઈ બી ફાઇલ ઓપન કરો છો તે એટલીસ્ટ તમારી પાસે અત્યારે અહીં હોવી જોઈએ જો એ નહીં હશે પેનલની અંદર તો એ ઓપન થશે નહીં કોઈ પણ જગ્યાએથી ટેગ જેવું હોય તો સિમ્પલ આ રીતે ટેગ કરો અને ફેક્યુ સજેસ્ટ માં તમે જે રીતે સોફ્ટવેર અપડેશન માં આવે છે ને તમારા પર મેસેજ કે આની અંદર બતાવશે અને નેક્સ્ટ છે ઈઝી મોડ જે સર તરફથી થેન્ક યુ મારું નામ કૃષ્ણ અદાન ટેલર ડિપ્લોમા ઇન્ફોર્મેશન સિસ્ટમ મેનેજમેન્ટ કર્યું છે વ્હાઇટ બોર્ડ વિશે હું વાત કરું એ પહેલા તમારા બ્રેઇન વિશે વાત કરતો જે અત્યારે મેં નિરીક્ષણ કર્યું આમાંથી ઘણા બધાના મગજ એ રીતના ચાલે છે કે આ શું છે એમ પહેલું તો એક વસ્તુ કે પહેલો ડર કાઢી નાખો કે આ શું છે તે એઝ અ ટીચર આની જોડે ફેમિલિયર થવાનો છે પહેલું અને તમે આ લખશો લખી દીધું કે આમ કરવાનો છે બટ તમે એનો ઓપરેટર નહીં કરો તો તમને કંઈ નહીં આવડે એકદમ ક્લિયર વાત કરો તમે લખો છો એનો કોઈ મતલબ નથી પણ તમે સરે કીધું એ પ્રમાણે રોજ અડધો કલાક કે કલાક કાળ આની પાસે આવીને આમ વચ્યો કંઈ પણ કરો આવીને જેમ નાનો છોકરો કરે તેમ શીખવા માટે જસ્ટ ટ્રાય તમે તમારા સબ્જેક્ટ માટે ટ્રાય કરો અમે એવી રીતે શીખ્યા છે એકદમ ક્લિયર વાત કરી દીધું અમારા તાપણ બધા આવી રીતે શીખ્યા છે છૂટ્યા પછી રોજના 1.5-2 કલાક આને આપી દીધા ને આજે તૈયાર થયા એટલે લખીને જો આવડી જાય તો એવું મટીરિયલ કે યુટ્યુબ ના વિડીયો તો બહુ બધા છે તમે જોઈ લો બરાબર અને ટાઈમ આપજો પહેલી વાત મારી એક વસ્તુ અને બીજી એક વસ્તુ એક ગેમની વાત કરું કે જ્યારે ગેમ રમતા હોઈએ હું તમને એમ કહું કે તમે તમને દરેકને એક ફુગ્ગો ભરેલો હવા ભરેલો ફુગ્ગો આપો અને એક ટાંકણી આપો જેનો ફુગ્ગો છેલ્લો બચશે એને હું પ્રાઇઝ આપીશ વર્લ્ડ કપ આપીશ તમે શું કરશો બધાના ફુગ્ગા ફોડવાની વાત કરશો પણ આ ગેમ એવી રીતે નહીં રમવાની બધાના ફુગ્ગા જીવતા રાખવાના મીન્સ એકબીજાને સપોર્ટ કરો ધેટ સિમ્પલ થિંગ જો આમાં જો હું જાણતો તો હું કદાચ આ બેનને કહું છું એ જાણતો તો મને કે આ રીતે અમે એકદમ ઇમ્પ્રુવ થયા નથી ખબર તો પ્રેમથી જઈને પૂછી લો કે આ વસ્તુ મને નથી આવડતી કબૂલ કરી લો બરાબર એમાંથી ઘણું બધું શીખવા મળશે જો આને ફેમિલિયર થવું હોય તો અહીંયા જેટલા પણ બેસા એની પાસે કોઈની બી પાસે સાદો ફોન નથી છે કોઈ પાસે સાદો ફોન જેને આપણે ડબલ્યુ કહે છે બરાબર આજે એન્ડ્રોઇડ અને આઈફોન બધા જ વાપરે છે એમાં કેટલા ડબલ્યુ ફીચર છે પણ જરૂરિયાતના ફીચર આપણે વાપરીએ છીએ જરૂરિયાતના ફીચર બાકી કંઈ વાપરે એમ આમાં પણ ડબલ્યુ ફીચર છે પણ જે મને કામનું છે મારા સબ્જેક્ટ માટે છે એ તો મારે લેવાનું હોય ને એ તો મારો હક છે એ તો મારે લેવા અને એને હું કઈ રીતે મારા સબ્જેક્ટમાં એડ કરી શકું એ મગજ તો મારે જ ચલાવવાનું અત્યારે અમે બધા ટૂલ્સ તમને સમજાવીશું તો સપોઝ સર્કલ ટૂલ સમજાવ્યો હવે ગુજરાતી વાળા સર્કલ ટૂલ કરવાનું શું એ તો સર મેથ્સ નું છે એટલે હું નહીં કહું કેમ તમે નહીં કરી શકો તમારો પ્રોપર શબ્દ છે તમને તમે ગોળ કરી શકો બરાબર કોઈ બાબત આવે તમે ગોળમાં બતાવો અલગ કરીને બતાવો કેમ એવું કરી શકો કરી શકાય ને આપણે એને એપ્લાય કેમ કરવું છે તે જ એક સિમ્પલ છે કે દરજી પાસે કપડું આવે છે પણ એને કઈ રીતે એને તૈયાર કરવું તો એના પર જ છે એટલે આપણે પણ એ રીતે તૈયાર કરવું પડશે પહેલી વાત તો જ હું અહીંયા આગળ જઈ શકું છું અને બીજી વસ્તુ કે આપણામાં શીખવાની ધગસ હોવી જોઈએ અમુક ટીચર્સ એમ કે મારે તો 53 વર્ષમાં રિટાયર થઈ ગયા મારે તો કઈ નથી કરવું બરાબર તો એનો કોઈ મતલબ નથી તો પહેલી વાત સરે જેમ કીધું કે 8 મહિનાથી આપણે કઈ કરી નથી શક્યા મતલબ કે આપણી ધગસ જ નથી પહેલી વાત જો ઈચ્છા હોત તો બધું થઈ જતે આજે એન્ડ્રોઇડ ફોન જો વાપરતા થઈ ગયા છે બરાબર મેલ કરતા થઈ ગયા છે વોટ્સઅપ કરતા થઈ ગયા તો આ તો એના કરતા પણ ઈઝી છે આ તો એના કરતા પણ ઈઝી છે બરાબર એટલે પહેલી વસ્તુ મગજમાં એક બાંધી દો ગાંઠ કે મારે આને શીખવું છે શીખવા માટે શું કરવું છે મારે આની પાસે જવું પડશે આ કઈ તમારા ઘરે નથી આવવાનું એટલે તમારે આની પાસે આવવું પડશે એટલે આના ટાઈમ પર આવવું પડશે ઓકે તો સ્ટાર્ટ કર બ્રેઇન એકદમ ફ્રેશ રાખીને સૌથી પહેલા તો આ એક ટૂલ આપેલું છે આપણે બેકગ્રાઉન્ડ કલર આમાં બદલી શકીએ હવે મારો ગણિતનો ટીચર મને એમ કે પ્રાઇમરીના ટીચર્સની વાત કરો આ ટીચર કે સાહેબ અમારે તો ખાનાવાળી નોટ આવે તો છોકરાને ખાનામાં સમજાવ કેવી રીતે તો ઇન્ટરનેટની ઉપર ઘણી બધી જેપીજી ખાનાવાળી તૈયાર મળે છે ઘણી બધી અથવા તમે પોતે પીડીએફ બનાવો અને સ્ક્રીનશોટ પર ખાનું બની ગયું આ પ્લસ ચિહ્ન પર ક્લિક કરશો એટલે એની ઇમેજમાં જઈને તમે ખાનું અહીંયા લઈ આવો અને એ ખાનામાં તમારા છોકરાને શું કરો
કરાવો જેમ કે હું એ સ્ક્રીન પર બ્લેક કરું છું આ કરું આ આ કરું છું બરાબર ચિત્રકામના ટીચર આવે છે બાજુમાં ડિઝાઇન લાવે તો એક ડિઝાઇન વાળી મોડેલ લઈ આવો એ બોર્ડર મૂકો અને ત્યાં ચિત્ર પાડો એવું જરૂર નથી કે આ જ સ્ક્રીન આમાં ઓપ્શન આપેલું છે તમે જે પ્લસ પર ક્લિક કરો એટલે તમારે ઇમેજમાંથી ઇમેજ લાવવા કહે છે તો આ તો રેગ્યુલર ઇમેજ છે પણ આ ઇમેજને બદલે ચાર લાઈન હવે ઇંગ્લિશ વાળો કે ચાર લીટી નાખમાં અમારે એબીસીડી બનાવવાની તો તમે ચાર લીટીનું લઈ આવ્યો એક જેપીજી અહીંયા મૂકો અને પછી પાના તો એડ કરવાના આવશે જ તમારે અને ત્યાંથી તમે પાના એડ કરી શકશો બધા બરાબર એટલે મેઇન વસ્તુ છે પાછળનો બેકગ્રાઉન્ડ બરાબર એટલે એમ નહીં માનવું કે હું લખીશ કેવી રીતે બરાબર એ આપણો પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ હું વિષય શિક્ષક છું તો મારો પ્રોબ્લેમ છે શોર્ટ આઉટ મારે કેમ કરવું તે મારા પર છે બધું બરાબર મેઇન વસ્તુ આપણી વૃત્તિ કઈ હોય પહેલી વસ્તુ કે કઈ પણ થાય ને તો બહાનું બતાવીએ એક્સક્યુઝ અને માણસ 90% વ્યક્તિ પહેલો સવાલ કોઈ પણ પૂછો ના જ પાડે તમે કઈ પણ પૂછો કે આ કરવાનું છે એટલે પહેલો જવાબ એનો ના આવે મગજમાં ના જ આવે એટલે પણ ના કેમ મારું સિલેક્શન કર્યું છે તો મારે એનો આન્સર તો આપવો જ પડશે કઈ પણ અને એટલી હિંમતથી ફેસ તો કરો ખોટું પડશે ફરક શું પડશે તો મારે તો નથી નાખવાનું બરાબર પણ તમે શીખશો જાણશો એટલે પહેલી વસ્તુ તો એકબીજાને સપોર્ટ કરવાનો અને ના વસ્તુ ભૂલી જવાની બરાબર જે ખોટું તો ખોટું ફરક પડવાનો છે એમને નથી આવડતું તો થોડુંક શીખવા મળશે બીજી વસ્તુ આ સિલેક્શન છે પછીની વાત પેનથી કરીશ પેન પર ક્લિક કરે તમને બધાને મોટાભાગની પેન તો ખબર જ છે કે જાડી પતલી કરી શકાય અહીંયાથી બરાબર ત્યારબાદ એનો કલર લઈને આપણે લખી શકીએ જેટલી થિકનેસ હશે એ પ્રમાણે કલર ચેન્જ કરી દઈએ તો એ પ્રમાણે પણ આપણે લખી શકીએ થિકનેસ પ્રમાણે સર તો આઈરો અમે શું કરી શકીએ બરાબર આ તો વ્હાઈટ બોર્ડ છે કઈ તમે કોઈ વસ્તુ ભણાવવાનું સ્ટાર્ટ કરો છો જેમ કે ગુજરાતીના ટીચર છે ઉપર એનું હેડિંગ લખી દઈ એમ તો પીડીએફ ની વાત આવશે એટલે પીડીએફ આખી તમે શેર કરી શકશો હાયર વાળા હું તો નાના ટીચર્સોની વાત કરું છું કે એક થી ચાર વાળા કે અહીંયા હેડિંગ લખી દો બરાબર અને એ હેડિંગ અથવા તો તમે તમારું પોતાનું એક વર્ષ મહેનત કરીને પ્રેઝન્ટેશન બનાવો દરેક વસ્તુનું દરેક તમારો સબ્જેક્ટ પ્રેઝન્ટેશન અને પ્રેઝન્ટેશન અમે બનાવીએ કેવી રીતે સર કંઈ જ નથી કરવાનું પીડીએફ બધી તૈયાર મળે છે કમ્પ્યુટરમાં સ્નિપિંગ ટૂલ છે એને કાપી કાઢો અને એક ફોટા દરેક સ્લાઇડ પર ગોઠવી દો અને એક ફોટો ઓપન કરીને એક ફોટા વિશે તમે બોલ્યા કરો જે તમે ચોપડી ખોલીને બોલો છો પણ આ વસ્તુ અહીંથી તમે એક્સપ્લેન કરશો અને આના પર તમે જે લખશો બરાબર એ તમે સેવ કરશો તો એઝ એ પીડીએફ સેવ થશે અને એક પેન ડ્રાઈવ બીજા ક્લાસમાં લઈ જશો તો તમારે મહેનત નથી કરવાની પણ પહેલી મહેનત તો તમારે સ્ટાર્ટિંગ કરવાની છે બનાવવાની એક વર્ષ અમે કરી છે અમારું બધું કન્ટેન્ટ રેડી છે હું તમને બતાવીશ કે રેડી છે તે બરાબર પેન થઈ અને પેનની અંદર આપણે લખી શકીએ છીએ અલગ અલગ રીતે અને સાઈઝ થઈ ઇરેઝર છે તમે આમ સિલેક્ટ કરો નીકળી જશે અથવા તો હાથથી એ તો તમને શીખવી દેવામાં આવેલો છે કે આમ કરીશું ભૂસી શકાય મોટેભાગે આપણે એઝ અ ટીચર આવી રીતે ભૂસતા નથી શું કરીએ છીએ લખી દઈએ છીએ અને જેટલી વસ્તુ કાઢવી છે એટલી જગ્યા પણ આમ સિલેક્ટ કરીને કાઢી દઈએ છીએ અને વાત કરતા રહીએ છીએ તો આ પ્રકારે કામ કરીએ છીએ હવે આ જે ટૂલ છે તે મોટેભાગે નાના છોકરાઓ માટે બહુ ઉપયોગી કારણ કે એને રમતા રમતા શીખવવું પડે પહેલી વસ્તુ કે ઘરમાં આપણા છોકરાને જેમ સમજાવીએ એવું જ કામ કરવું પડે બી નેચરલ એ લોકો જોડે કારણ કે એને કંઈ આવડતું જ નથી બરાબર કારણ કે હું નાના છોકરા પાસેથી એક વસ્તુ બહુ ફાઇન શીખવું છું કે એ ડાયરેક્ટ છોડી દે જેમ કે દોડતો દોડતો આવે પપ્પા મને ગાડી જોઈએ છે કે સાયકલ જોઈએ છે બેટા કાલે જતો રહે છે કાલે પાછો આવીને એક સવાલ પૂછે કે મને આ વસ્તુ જોઈએ છે એકનો એક સવાલ પૂછે તમારી પાસે અઠવાડિયે તક આ વસ્તુ થશે છેલ્લે તમે શું કહો બેસી જાય ચાલ લઈ આવીએ સાત દિવસે મહિને એક કામ થાય છે તમે આની જોડે ફેમિલિયર થાવ એક વાર નહીં આવડે બે વાર નહીં આવડે પછી પાછળ લાગી જાવ આવડી જશે બરાબર ઓકે અહીંયા ઘડી પ્લસ ઓર માઇનસ બરાબર એમ થાય કે સર આ મેં સમજાવીએ કેવી રીતે તમને નાનું લખું બે વત્તા બે આટલું કરી દીધું અહીંયા બતાવશે બે વત્તા બે પણ આન્સર નથી આવ્યો કેમ તો અહીંયા ઇક્વલ ટુ તમે કરી દો તમારો જવાબ આવી જશે ચાર ક્લિયર કરું કોઈ એમ કહેશે કે બે નો વર્ગ વત્તા બે નો વર્ગ છેદમાં બે બરાબર કેટલા તો તેનો પણ જવાબ એ આપે છે પણ તમારે પ્રોપર એને લખી આપવું પડે બરાબર પ્રોપર લખી આપવું પડે એ નાના છોકરાઓ માટે એટલે કે લગભગ આ હું જાણું ત્યાં તક એક થી પાંચ ધોરણમાં તમને પેલો કાઉન્સના દાખલા ને એ બધું બી આવે તે પણ તમે એક સાથે અહીંયા લખી શકો ને એ છોકરાને અહીંયા સમજાવી શકો સીધું એને દેખાશે કે શું થાય છે ત્યાં બરાબર આમાં ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી એવું નાના નંબર્સ માટેનું તમે કરી શકો કારણ કે આપણે જાણીએ છીએ કે ઇન્ટીજર ની રેન્જ પ્લસ ઓર માઇનસ 32767 છે ઇન્ટીજર ડેટાની રેન્જ પ્લસ ઓર માઇનસ 32767
એટલે એટલી રેન્જ ની અંદર તમે આને કરી શકો. પછી એની બહાર જશે તો એ બધું અગડમ બગડમ જવાબ આપશે ને આપણે અકળાઈ જઈએ કે આવું કેમ થયું છે. ઓકે, અહીંયા આગળ જે ખૂણાઓનો છે, તમે જે રીતે ખૂણો દોરી દેશો તો એ તૈયાર કરી દેશે. અને આપણે નાના છોકરાઓ કે જેને રચનાનું ચેપ્ટર પાંચમા ધોરણથી સ્ટાર્ટ થઈ જાય છે કે આપેલી રચનાઓ તૈયાર કરેલું, તો એ ચેપ્ટર આપણે બતાવી શકીએ કે આ રીતે એને કરી શકીએ કે આ ખૂણો આ રીતનું તમે છોકરાઓને એને બતાવી શકો. આ સ્ટોપ ફર્સ્ટ મેડમ એની પૂરેપૂરી તમને ચર્ચા કરી કે સ્ટાર્ટ અને સ્ટોપ લેપિંગ ની અંદર પણ તમે અહીંયા આગળ સ્ટાર્ટ કરો એટલે થશે લેપ વન, એક, બે, ત્રણ. હવે આમાં જે આન્સર આપણે લેતા હોય તે એ પ્રમાણે કરી શકીએ. કઈ રીતે? તે નાના છોકરાઓને આ બધી વસ્તુ બહુ મજા આવે. અને એક વસ્તુ યાદ રાખવાનું કે આપણું કામ સારું ક્યારે દેખાય, મારો અનુભવ તમને કહું, એકથી પાંચ ધોરણના છોકરામાં બહુ બેજ દેખાય. કારણ કે મોટા છોકરા કોઈ ચર્ચા નહીં કરે, પણ પહેલા નાના છોકરા ઘરે જઈને બધાને કહેશે કે આજે અમારા મેડમે આ વસ્તુ કરાવી, એટલે આપણું કામ બેટર ક્યાં દેખાય, બીજે નહીં દેખાય. ત્યારબાદ સ્કોરબોર્ડ, જયારે તમે કોઈ ક્વિઝ કોમ્પિટિશન ક્યાં રાખો છો, બરાબર, કે એક ભાગ બીજાને સવાલ પૂછે, બીજો ત્રીજાને, એને આમ પૂછીએ, ત્યારે આમાં ટીમ નક્કી કરતો, ધારો કે ટીમ અને સ્ટાર્ટ કરી દઈએ તો આ ત્રણે ત્રણ ટીમ નો સ્કોર આવી ગયો, બરાબર. સ્ટાર્ટિંગ ઝીરો છે, એક ક્વેશ્ચન પૂછે તે ખાલી એને ટચ કરો એટલે તમારો સ્કોર બદલાતો જશે. એટલે છોકરાઓને ત્યાં જ ખબર પડે છે કે કોનો કેટલો સ્કોર થયો હતો. આ તરફ એક એક વધશે, આ તરફ પણ વધતું જશે. એટલે અહીંયા તમે એક 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 પોઈન્ટ આપો, અથવા દસ દસ આપવા માંગતો હો તો તમારે દસ દસ ની રીતે અહીંયાથી તમે વધારી શકો છો, દસ દસ પોઈન્ટ ની રીતે. આમ છોકરાઓને પણ એમાં ઇન્ટરેસ્ટ આવશે. કદાચ એક પીરિયડ આપણે ભણાવ્યું અને એક પીરિયડ આવો સવાલ જવાબ સિસ્ટમમાં બી રાખીએ કે ભાઈ બરાબર છે ને, દસ દસ પોઈન્ટ આપીએ તો એને ઇન્ટરેસ્ટ જાગશે, બરાબર. કારણ કે તમે લોકો બધા જ જાણો છો કે સાયકોલોજીકલી એક વસ્તુ છે કે લખાણ જોવામાં કોઈને ઇન્ટરેસ્ટ નથી. તમે એને ચિત્રો પાડીને આપો એટલે બહુ ખુશ થઈ જાય. તેમ તમે એને સવાલ કર્યા પછી દરેક જણ પાંચ કાઢી આવજો અને ઓલ્ટરનેટ સવાલ પૂછ્યા કરે તો બધા જવાબ આપશે અને ખુશીથી જવાબ આપશે, બરાબર. અને ટીમ ટીમ વિજેતા એ રીતે કરી શકાય. ને આમ લાગે છે એકદમ નાનો ટૂલ, આ ટૂલ મોટા છોકરાઓમાં પણ ઉપયોગ કરી શકાય એવો છે. અહીંયા આગળ મારે રેન્ડમલી વાઇવા લેવો છે, કોઈ પણ છોકરાને મારે સવાલ પૂછવો છે, કોઈ પણ. હવે અમુક ટાઈમ પર આપણા પર બ્લેમિંગ થાય કે મેં એમને સવાલ પૂછી કાઢ્યો, તો જો ને આ સાહેબ તો આની સાથે ચેને જ સવાલ પૂછે, મને તો પૂછ્યો જ નહીં એમ કરે ચાલુ થાય, એટલે પાછી મગજ મારી આવે. એના કરતા અહીંયા તમે નક્કી કરજો કે મારે પાંચ જણાની પરીક્ષા લેવી છે. કયો નંબર? તો પહેલેથી 99 રોલ નંબર છે, આમાંથી ગમે તે પાંચ આવવાના છે, બરાબર. મારે નોટ ચેક કરવી છે આમાંથી પાંચ જણની, ગમે તેની. તમે સ્ટાર્ટ પર ક્લિક કરો, એ જાતે નક્કી કરશે, આપણે કઈ ચિંતા નહીં કરવાની. જેનો નંબર દેખાય તે આવીને આપી જાય, લાવ 16 નંબર, જો ચલો ફટાફટ. એટલે તમે રેન્ડમલી રોજ કદાચ આવું પણ કરો, પેલું ગુડ મોર્નિંગ કે નૂન ચાલતું હોય એમાં બી આટલી નોટ મારા ટેબલ પર લાવી દો. આને તો ચાલુ તો હશે જ આવ્યું, આટલી નોટ લો, હવે આટલા નંબર રોજ આ પાછો બીજી વખત તમે સ્ટાર્ટ કરશો એટલે કદાચ એ નંબર પાછો પણ આવે, એવું જરૂરી નથી, એ નંબર પાછો પણ આવે. એટલે કોઈને એમ થાય કે ભાઈ હું છૂટી ગયો, છૂટી નહીં ગયો, કદાચ આવે પણ. એટલે આ આપણું કામ થઈ જાય. અને રોજ રોજ આ રીતે ચેક થતું હોય, આપણે ડિટેક મારવાની છે અને કઈ ફરક પડતો નથી, આ રીતે પણ ચેક કરી શકાય. ઇવન છોકરાને મૌખિક સવાલ પણ તમે આ આધારે પૂછી શકો. એ મોટા છોકરાને તમે મૌખિક સવાલ આ રીતે પૂછો, જે રોલ નંબર નીકળે એને જવાબ બોલવાનો છે, એટલે આમાં કોઈ ફિક્સેશન કે એવી વાત આવતી નથી. આ ઇઝેટ પર ક્લિક કરવાથી આપણે પાછા આપણી જગ્યા પર આવી જાય. અહીંયા ઘડી પર તમે લખો અને આઈડેન્ટિફાઈ કરાવો. ધારો કે હું આમ કરું અને આ કરું છું, અહીંયા આ ગોળ કરું અને આઈડેન્ટિફાઈ કરાવો, એટલે એ આકાર એની જાતે લઈ લે. એટલે કોઈ વસ્તુ ગમે તેમ પાડો છું હું લખી દઉં તો મારું આ વસ્તુ ક્લિયર થઈ જાય છે, બરાબર. અને પછી એને એક્સપોર્ટ કરું એટલે મારા વ્હાઇટ બોર્ડ પર આવી જાય, સીધું મારા વ્હાઇટ બોર્ડ પર આવી જાય છે, બરાબર. હવે સિલેક્શન ની વાત કરું, આ સિલેક્ટ કર્યું, આને હું ખસેડી દઉં છું, બરાબર. અને આ જગ્યા પર લઈને મારી કોઈ આકૃતિ કે કઈ પણ વસ્તુ મેં બતાવી, હવે આને બહાર ટચ કરી દો, એના વિશે મારે કંઈક લખવું છે, તો બસ આ એરો પાડી અને સમજાવતો જાઓ. આ થિકનેસ એટલા માટે રાખીશ કે દૂર તક દેખાય, અને તમે એના વિશે સમજાવી દો કે આકાર કે જે કંઈ પણ સમજાવવાનું હતું તે, બરાબર. તો આ પ્રકારે પણ તમે કરી શકો. મીન્સ આપણે આપણા સબ્જેક્ટ માટે, હવે આ વસ્તુ તમે વાત કરી કે આ રીતે થાય, સર આમાં તો મેથેમેટિકલ આવ્યું ગોલ્ડ ને આ, તો કોઈ લખાણ લખો છો તો તમે એની અંદર પણ એ કરી શકો, બરાબર. જેપીજી સ્ક્રીનશોટ જે પાડ્યો છે તે ફાઇલ તમારે લઈ આવી છે, ધારો કે આ, અને બે સાઈડથી પકડીને નાની કરી દો, તમારી સાઈઝ પ્રમાણે સાઈડ પર ગોઠવી દો, અને આના વિશે હવે એક્સપ્લેન કરો. જેમ કે સાયન્સ ટીચર છે, સર હું શું કરું, તમારી બધી આકૃતિઓ છે જ, પાચન તંત્ર, શ્વસન તંત્ર, બસ એની સીધી આકૃતિ, કાચી આકૃતિ મૂકો,
એને એરો પાડો આપણે બોર્ડ પર જેમ કરે બ્લેક બોર્ડ પર તે જ વસ્તુ છે કે ભાઈ આકૃતિ પડે નથી પણ પાચન તંત્ર બરાબર કે મોઢું એટલો શબ્દ તો લખીએ એરો પાડીને મોઢું લખીને મોઢા વિશે એક્સપ્લેન કરવાનો ફરક શું પડે એક્સપ્લેન કરતા હોઈએ ત્યારે છોકરા ફાફા મારે આના ઉપર બ્લેન્ક પર ક્લિક કરી દો અને તમે આમ જ ઉભા રહીને વાત કરો હવે તરત તમે જીપ પર જવા માંગો તો ખાલી ચાલતા ચાલતા હાથ ટચ કરો એટલે પાછળ તરત જ ડિસ્પ્લે આવી જશે એટલે તમારું પૂરું થવાનું એટલે પાછળ ટચ કરો એટલે એકદમ નોર્મલ આ બધી ક્રિયા કે અમે લોકો એટલે ઈઝી કહીએ કે આની જોડે જોડાયેલા જ છે તમારે આને ટાઈમ આપો એટલે તમે અમારા જેવા જ ઈઝી થઈ જશો એકદમ સાચી વાત કહું તો એકદમ સાચી વાત આને જો આને ટાઈમ આપો કોઈ પણ રીતે ઓકે આ તમને બંને બટન ખબર છે રીડુ અને અનડુ ના બટન બરાબર ઓકે હવે મેથ્સ વાળો ટીચર આવીને એમ કે સર હું દાખલા તો ગણું પણ આ પાનું ભરાઈ જાય તો હવે બીજા પાનાનું શું કરીએ તો અહીંયા કઈ લખી દીધું આ વત્તાનું બટન છે અત્યારે સેકન્ડ પેજ પર હતો થર્ડ પેજ બરાબર કલર બદલી દો એટલે ખબર પડશે હા અને અહીંયા ઘડી પેજ ઉપર ક્લિક કરીએ તો આપણા બધા પેજ અહીંયા દેખાય એટલે તમે જેટલા લાંબા દાખલા ગણ્યા છે બરાબર જેટલા પણ પેજ છે તે બધા પેજ તમારે તૈયાર થતા થઈ જશે અહીંયા બની જશે બધા પેજ બરાબર એક કોઈ એક પેજ તમારા ક્લિયર થઈ જશે અહીંયાથી તમે એડ કરી શકો કોઈ પર્ટિક્યુલર પેજ સિલેક્ટ કરી અને તમે એને ડિલીટ પણ કરી શકો સેમ એની કોપી લેવી હોય જેમ કે આપણે મેં હમણાં જ વાત કરી પેલી પાચન તંત્ર વાળી આકૃતિ પાછી કા સ્ક્રીનશોટ લેવા જાઓ અહીંયા બન્યું છે પણ અહીંયા મારી ત્રણ જ વસ્તુ સમજાવી બરાબર ગળાતા કયો હવે ફેફસાને બધું સમજાવવાનું બાકી રહી ગયું તો શું કરવાનું બીજી કોપી લઈ લેવાની એમાં નીચે આગળ જતા જવાનું હવે આને એક્સપોર્ટ કરવાનો આવે એટલે કે સેવ કરવાનો આવે એટલે સેવ નો ઓપ્શન પૂછો મારે સ્ટુડન્ટને આપવાના છે અધૂરો દાખલો આગળ લઈ શકાય કન્ટિન્યુ કરી શકશો એ વસ્તુ મેથ્સમાં જનરલી આ વસ્તુની જરૂર પડશે સાયન્સ કે એવું કઈ હશે તો બી એ જરૂર પડશે કઈ રીતે તો હું બતાવું તમને નેક્સ્ટ સેવ કરાય તો સેવ બતાવજો પીડીએફ એઝ અ પીડીએફ એ રહી કરે કોઈ બે ત્રણ પાના બનાવી હજુ એક લઈ લો બસ હવે આપણા પાના ત્રણ તૈયાર છે ટીચર જ કરાવશે હવે એને સેવ ઓપ્શન આવશે એઝ અ જેપીજી એઝ અ પીડીએફ અને એને આપણે ક્યુઆર કોડ થી સ્કેન કરીને છોકરાના મોબાઈલ પર બી નોટ્સ આપણે મોકલી શકીએ ઇન્ટરનેટ પેનલમાં ચાલુ હોવું જોઈએ એટલે અમુકમાં કેવું થશે કે સર હું તો કરું છું આવતું નથી આમાં નેટ જોઈએ આપણા મોબાઈલમાં નેટ જોઈએ ક્યુઆર સ્કેન કરશું મોબાઈલમાં એ ફાઇલ આવશે અને આપણું વોટ્સઅપ ગ્રુપ હશે તો એમાં મોકલી શકાશે જે કર્યું તે બરાબર ઘરે પીપીટી તમે બનાવી હશે કે ફાઇલ હશે એમાં અહીંયા તમે એડિટિંગ કરીને સેવ કરશો તો સેવ થશે પણ આ જ ફાઇલની અંદર ઘરે એડિટ કરવા જશો તો નહીં થશે આ બી ક્લિયર રાખજો એટલે તમારે ગણિત વાળા હોય તો ધારો કે પ્રેઝન્ટેશન પર ઉપર રકમો લઈને આવે સીધી અને એ જ રકમની નીચે ડાયરેક્ટ શું કરશે દાખલો અથવા તો દાખલો આખો ગણેલો પણ તૈયાર મૂકે અને એની સમજૂતી પણ ત્યાં લખીને સમજાવે તો શું છે ટાઈમ વધારે નહીં જાય તો ઝડપથી સમજાશે બરાબર તમે તમારી જાતે એટ અ ટાઈમ પેપર ક્રિએટ કરો કે તમારું જે મટીરિયલ હોય તે ક્રિએટ કરો અને એની પીડીએફ બનાવવાની છે તો કઈ રીતે બનાવશો સીયુમાં જજો આમાંથી મારે જેટલા પિક્ચર લેવા હોય જેટલા પેજ લેવા હોય ધારો કે મેં પાંચ પેજ બનાવ્યા છે પણ મારે એમાંથી ત્રણ જ પેજ લેવા છે કન્ફર્મ કરવા છે તો એમાંથી ખાલી ત્રણ પેજ ને સિલેક્ટ કરો બાકીના પેજ ને સિલેક્ટ નહીં કરો અને એને એઝ અ પીડીએફ તરીકે સેવ કરો કેમ પીડીએફ તરીકે કારણ કે જ્યારે એ વસ્તુ તમે બીજી વખત ખોલશો ને તો એમાં ચેન્જીસ કરી શકશો અહીંયા બનાવેલી હશે તો ઘરે અરે સોરી અહીંયા બનાવેલી હશે તો નહીં ઘરેથી બનાવીને લાઈક આવશે તો ચેન્જીસ થશે બરાબર છે પીડીએફ તરીકે સેવ કરો અથવા તો તમારે અલગ પિક્ચર થી સેવ કરવો છે ને તો પણ પોસિબલ છે હું એઝ અ સેપરેટ પિક્ચર કરીશ અને આ બેને
રિમૂવ કરી દઈશ. મારે એક જ પેજ જોઈએ છે તો મારો ખાલી એક જ પેજ એટલો ફોટો સેવ થશે અને પીડીએફ એટલે આખું બુક જેવું બની જશે તમારું. બરાબર છે? એને શું કરો, કન્ફર્મ કરો. હવે તમને પૂછશે એ કે ક્યાં મારે સેવ કરવું છે વસ્તુ. કેમ? કારણ કે આપણે જ્યારે કે કોઈ વસ્તુને ઓનલાઈન મોકલશું ત્યારે આપણને પાથ ખબર હોવો જોઈએ. બરાબર છે? તો આ પાથ માટે છે. પહેલું છે ઇન્ટરનલ સ્ટોરેજ, એટલે તમારું પેનલની અંદર વસ્તુ સેવ થશે. બરાબર? એટલે તમે જે ક્લાસમાં કરી રહ્યા છો ત્યાં સેવ થશે. પછી બીજા ક્લાસમાં કેરી ઓન કરવી હશે તો એ નહીં થશે. બરાબર? અને એક સજેશન એવો આપ્યું કે જ્યારે બી તમે વસ્તુ બનાવો ત્યારે અહીંયા જે વસ્તુ બનાવી એને પેન ડ્રાઈવની અંદર રહીને જાઓ. પછી બીજા ક્લાસમાં તમારે બધી મહેનત પાછી નહીં કરવી પડે. એક વખત ની મહેનત બધા ક્લાસમાં કેરી ઓન કરો. અને બીજું કરી દો ને સેવ થઈ ગયું. અને યુએસબી યુએસબી છે એટલે એ તમારી યુએસબી માં સેવ થશે. અને બીજું એક સજેશન કેવા છે કે ખુલી કે તમે જે કંઈ બી હોય ને અહીંયા બનાવો છો પેનલનો ઉપયોગ કરીને તો એક પેન ડ્રાઈવ અલગ હોય જેમાં તમારા પોતાના પર્સનલ ડેટા નથી. કારણ કે બાય ચાન્સ બધા ડેટા ઉભી થશે કે પેનલ પેન ડ્રાઈવ અપડેટ નહીં થશે તો તમે બીજા ક્લાસમાં તમને ટેન્શન થઈ જશે. બરાબર? એટલે પેનલ એક પોતાની એક પેન ડ્રાઈવ અલગ કરી. અને કઈ રીતે સેવ કરવા એ પણ તમને બતાવો કે તમારામાં જગ્યા કઈ રીતે ઓછી હોય. બરાબર છે? અને હું સેવ કરું છું યુએસબી મમ્મી એપ એટલે કે મારી પેન ડ્રાઈવ ની ઝિપ કર દો. થાય છે અહીંયા મને પાથ બતાવશે ક્યાં સેવ થયું છે. નીચે દેખાશે તમને. બરાબર? એ ક્યાં જો મને તમને બતાવશે. બીજું મારે આ જ વસ્તુ ને એક્ઝેક્ટ આ જ વસ્તુ ને ડાયરેક્ટ મોકલવી છે મારે. તો અહીંયા નીચે છે ને ઓપ્શન આપ્યો છે એટલે તમે QR કોડ જનરેટ થશે ને તો પ્રાઇવેટ છે ડાયરેક્ટ મળશે. પણ એના માટે મેં એક જોઈશે. બરાબર છે? અને પ્રિન્ટ ડાયરેક્ટ મારે એટ અ ટાઈમ એની પ્રિન્ટ જ આપી દેવી છે તો તમે પ્રિન્ટ પણ અહીંથી આપી શકશો. અને એની બાજુમાં ઓપ્શન આપ્યો છે એક્ઝિટ. એક્ઝિટ કરશો એ પહેલા તમને સવાલ પૂછશે કે તમારા ફાઇલને સેવ કરવી છે કે નથી કરવી. તો એ તમારા ઉપર છે. કરવી હોય તો યસ અને નહીં કરવી હોય તો નો કરજો. બરાબર છે? આવી ગયું પાસે બીજું હવે પહેલા તા બતાવી દો પાછળ. હવે એ ફાઇલ મારી જે સેવ થઈ ગઈ કે મારે ત્યાં જોવી છે તે જોવા માટે સૌથી પહેલા ફાઇલ મેનેજર માં જાઓ. એની અંદર જઈને એસપીએ વન અહીંયા દેખાશે જોજો. આ એસપી કર માં જઈને તમે ઈઝી વે કમ ટુ ફોલ્ડર અહીંયા પર બતાવશે. આની અંદર જોશો ને તો તમે જે ફાઇલ સેવ કરી છે તે તમને મળશે ને. કારણ કે આપણે એ ફાઇલ ક્યાં સેવ કરી છે એસપીએ વન ની અંદર. એની અંદર ઈઝી વે કમ નું ફોલ્ડર ઓટોમેટિક બની જશે. બરાબર છે? એને ઓપન કરશો એટલે આ જે ફોલ્ડર આવે છે તે દેખાશે. બરાબર? એમાં કઈ રીતે કઈ રીતે છે તો 20/8/2020 બરાબર એ રીતે લખાયેલું છે. એ રીતે ખોલશો જો બે વખત મેં ફાઇલ બનાવી હતી, બે વખત સેવ કરી હતી. લાસ્ટ માં જે ફાઇલ સેવ કરી તે અહીંયા મને પહેલી બતાવશે. એને અહીંયાથી જઈને ઓપન કરવા દો. થઈ ગયા? મારા ત્રણ પેજ આવી ગયા. ધારો કે ડાયરેક્ટ પેજ પર ડાયરેક્ટ મારે ડાયરેક્ટ થર્ડ નંબરના પેજ પર જવું છે તો તમે ડાયરેક્ટ અહીંયા લખો થર્ડ નંબર પેજ એટલે ઓકે કરો તો તમે ડાયરેક્ટલી થર્ડ નંબરના પેજ પર જમ્પ કરશો. બરાબર છે? થંબનેલ કરશો તો બાજુમાં મારી આખી પીડીએફ માં જેટલા પેજ હશે તે બધા ખુલી જશે. અને આની અંદર કોઈ વસ્તુ મારે સર્ચ કરવી હશે તો તમારે જે વસ્તુ લખી છે બનાવીને તેને પર્ટિક્યુલરલી અહીંયા જઈને સર્ચ મારે છે તમે ડાયરેક્ટલી એ વસ્તુને સર્ચ કરી શકો. અને નેક્સ્ટ સીવેસ આ ફાઇલને પાછી મારે સેવ સેવેસ કરવી હોય તો પણ એડિટ કરી તમે કરી શકો. હવે મને એની ઈચ્છા થાય મેં જે કંઈ બી બતાવ્યું છે એમાં મારે બધું એક્સ્ટ્રા એડ કરવું છે કે બનાવવું છે તો કેવી રીતે કરવાનું? સૌથી પહેલા ટૂલ લાવો. આવી ગયું આ ટૂલ. હવે એના ઉપર મારે પાછું રાઈટ કરવું છે સમજાવતા સમજાવતા તો કંઈ પણ અહીંયા લખો લખાશે તમારી પીડીએફ ફાઇલમાં. બરાબર છે? હવે પાછું મને એવું થયું કે આટલી જગ્યા મને ઇનફ નથી, મારે એને પાછું સ્ક્રીનશોટ લઈને એના ઉપર વધારે ડિસ્કશન કરવું છે તો સિમ્પલ અહીંયા કેમેરાનું ઓપ્શન આપ્યું છે દેખાય છે એના પર જઈને ક્લિક કરો એટલે આ વસ્તુનો મારો ફોટો પડશે. એ પડશે પછી સીલ ટુ ક્લિક કરે વાઇટ કોડ હશે એના પર મારે મૂવ ઓન કરવું છે તો અહીંયા એમ લખ્યું છે દેખાય છે. એના પર જાઓ એટલે સીલ થા તમે પીડીએફ પરથી વાઇટ કોડ મારી. હવે મારી એ ઇમેજ ખોલવી છે તો આ રીતે ખોલશે. ખુલી ગઈ ઇમેજ મારી અહીંયા. હજી મારે એના પર વધારે એક્સપ્લેનેશન આપવું છે તો આપો અને લખો અને એક પાછી વસ્તુને સેવ કરો એટલે ડિલીટ કરો તો આ વસ્તુ બીજા ક્લાસ માંથી કેરી ઓન થઈ જશે. અને બીજું હવે મારે પાછું મારી પીડીએફ પર જવું છે તો દર વખતે બધું પ્રોસીજર નહીં કરવાની લાગતી હોતી
એને એટલે અહીંયા આપ્યું છે ટેસ્ટ લાઇટિંગ સ્ક્રીન, એના પર જઈને જસ્ટ ક્લિક કરો. હું જ્યાં હતી તે ફોલ્ડર પર જઈને ઓપન કરો એટલે ડાયરેક્ટલી હું ત્યાં આવી જઈશ. મારા પરથી બહુ લાંબી પ્રોસેસ કરવાની જરૂર પડશે નહીં, બરાબર છે. આને મારે ડાયરેક્ટલી પ્રિન્ટ આપવી છે, શેર કરવું છે, જે કંઈ બી કરવું હશે તે બધું અહીંથી થશે. બીજું અહીંયા પ્લે પણ આપ્યું છે એટલે હું ડાયરેક્ટલી ફોલ્ડર પર પ્લે કરી શકું. થઈ ગયું લાસ્ટ પેજ. હવે આ તો મેં પીડીએફ બુક બતાવી દીધી. બુક બતાવી, અરે સોરી, જે બનાવી એટ અ ટાઈમ તે બુક બતાવી. હવે રેગ્યુલર, હવે રેગ્યુલર આપણે કોઈ ક્લાસમાં બુક કેરી કરી જો, બરાબર છે. તો શું થાય, કોઈ છોકરાઓને આપણે ભણાવતા હોય ને ત્યારે છોકરાઓ લખવાની ની અંદર જ ટીચર ત્યાં છે, ત્યાં કોઈ છે, કેટલું બાકી છે એવું જોતા, તેને બદલે આવે ઈ બુક ડાયરેક્ટલી તમે કેરી કરીને જાઓ તમારા ક્લાસરૂમમાં, તમારા ક્લાસરૂમમાં લઈને જાઓ. ધારો કે મારી પાસે આ મારી લખવાની જરૂર પડે તો તમારી ફિંગર્સ થી પેન લાવો અને એ લખો તમારે જે લખવું છે. છોકરાઓને બુકમાં જોવાની જરૂર નથી પડશે, સીધું ધ્યાન તમારી પાસે જશે, બરાબર છે. હવે મારે આટલું બી ઇનફ નથી તો સ્ક્રીનશોટ લેવો, ડાયરેક્ટલી વ્હાઇટ બોર્ડ પર નોટ કરો, પાછા તમારી બુક પર આવો, પ્રોસીજર રીપીટ કરો. તો ફટાફટ જે તમે 45 મિનિટમાં જેટલું મેક્સિમમ કવર કરવા માંગો છો એ સવાલ. અને ધારો કે મારે કોઈ વખત એવું હોય કે પ્રેક્ટિકલ બતાવો છે મારે છોકરાઓ, બરાબર છે. મેં કઈ કહ્યું છે કે એક્ઝામ્પલ આપ, મેં છે ને સાતમા ધોરણમાં પેલો પાવર કાર્ડ નક્કી કરવાનો આવે છે, બરાબર છે, એવો પ્રયોગ આવે. તો મેં શું કહ્યું, પ્રેક્ટિકલી અહીંયા મૂકી દીધું, સાગર પ્રેક્ટિકલી બતાવ્યું. ટોપ ફર્સ્ટ પેનલમાંથી ચાલુ કરી દીધું, એ લોકો જોશે કે ટાઈમિંગ જે ટોપ કરો કે બરાબર શો છે, કેટલો પાવર કાર્ડ લાગે છે ધોરણ થી, એ લોકો જોઈ શકશે. બીજું મારે આને સપોઝ એક ટોપિક છે, એને રિલેટેડ મારે કોઈ પ્રેક્ટિકલી કોન્સેપ્ટ ક્લિયર કરાવવો છે, તો મિશ્વાના લખી દીધું. પછી પ્લે કરો તો મારો વિડીયો જેટલા પોર્શન એ અને બી છે એટલા પોર્શન પર
જેટલો ચાલશે બાકી નહી ચાલશે વિડિયો કટ થઈ જશે આ કયું વિડિયો થી સમજાવવાની વસ્તુ છે અને મારે કે ટૂંકી અંદર જે સેન્ટેન્સ છે તેને પ્રેક્ટિકલી બતાવવું છે તો મેં જે વિડિયો સ્ક્રીન શોટ લીધો એને લેવા માટે સીધો હોય તો કરો હું સ્ક્રીન પર જાઉં માઈક પર समझाटिकली અને તમે પ્રેક્ટિકલ કરો તો પાછળ એક્સપેરિમેન્ટ ખુલ્લા રાખો એટલે કે જે લખેલું હોય કે એક્સપેરિમેન્ટ તમે કરો અને અન્ડરલાઈન કરતા જાઓ કે તમે કઈ કઈ પ્રોસેસ કરો છો તો એ લોકોને જે મગજમાં જે કોન્સેપ્ટ હશે ને તે વધારે ક્લિયર અને માવું તમે જે એક કલાકમાં કરાવો છો એને બધા 45 મિનિટમાં ઈઝી ગોઈંગ કરી દો એટલે આ જ વસ્તુ તમે બીજા ક્લાસમાં કેરી ઓન કરશો તો તમારી મહેનત એકદમ ઓછી થઈ જશે અને એ જ રીતે ધારો કે મારી પાસે કોઈ ઇમેજ હોય અથવા તો એક બ્લેન્ક કાકોડી નોટબુક લે અથવા તો તમે તમારી પોતાની એક પોતાની નોટબુક લે બનાવો કે સહજ હોય તો એની નીચે થોડી લાઈન બ્લેન્ક છોડી દો બરાબર છે અને એ જ વસ્તુને અહીં ઓપન કરો ધારો કે મારી પાસે ઇમેજ મામા લઈ લો કોઈ બી વાંધો નહીં ઇમેજ કરો ત્યારે આ કરવાનું ઓપન ફર્સ્ટ અને મલ્ટીમીડિયા ઓપન કરો ત્યારે નીચે લઈ જાઓ બરાબર છે આ મારી ઇમેજ ખુલી ગઈ જેટલી તમારી ઇમેજ હશે ને તે બધી બતાવશે સ્ક્રોલ કર સ્ક્રોલ કરશે બરાબર છે આ મારી કોઈ ઇમેજ છે ધારો કે મારી નોટબુક છે બરાબર મેં એક ક્વેશ્ચન લખ્યો છે નીચે મેં જગ્યા છોડી એક વખત આ કરજો અને એ જ વસ્તુ તમારે કોઈ છોકરા પાસે એટલે ટાઈમ લખવાનું છે કે ભાઈ પેલા આનો આન્સર કર તો એ લખશે આની આની ઉપર અને ઉપર જસ્ટ ખાલી પેન લાવશે અને એને જે કઈ ભી આન્સર લખવો હશે તે લખો અથવા તો તમે નથી જોઈતું તો બંધ કરી દે જે વસ્તુ લખી હશે તે બધી લોક થઈ જશે અને દાખલો કરવો તો પણ એ જ રીતે કરવાનું દાખલાની કેપર લખો નીચે જગ્યા છોડી દો તમે એટ અ ટાઈમ એ લોકોને ભણાવો અને લખવા રાખો તમારે ગ્રુપ ખોલવાની જરૂર નહીં પડશે ને એ લોકોને કરી જરૂર અને બીજું ગુજરાતી ઇંગ્લિશ અને ગ્રામર આપણે મેક્સિમમ જોઈએ આપણે બોલી ને તેવું લખે કદાચ ખોલવામાં ભૂલ થઈ છે તો એ જ કેરી ઓન કરે તો આ રીતે ઓપન કરીને ઇમેજ આપશો ને તો શું થશે લોકોની જે ગ્રામેટિકલ મિસ્ટેક થાય છે તે મોટે ભાગે રિડ્યુસ થઈ જશે અને તમારે જે લખવાનો ચોક ઉપર બોર્ડિંગ થી લખવામાં ટાઈમ વેસ્ટ થાય છે એટલે બદલે એ બધું બહુ ઈઝી પોઈન્ટ થઈ જશે એટલે અમે જે કરતા હોય એના ઉપર તમારે કઈ રીતે યુઝ કરવું છે એ ટૂલ અમે તમારા મેક્સિમમ ટાઈમમાં કેટલું રિપ્રેઝન્ટ કરવું છે તે તમારા જરાક હવે આમાં પ્રશ્ન એ આવે કે ચિત્રકામના ટીચર છે અમારે તો આમાં કંઈ આવતું જ નથી પીટી વાળો ઉઠાઈને એમ કે મારે આમાં શું આવવાનું બરાબર ઘણા અમારે ત્યાં જે પ્રોબ્લેમ આવે એ જ વસ્તુ તમને કહું તો મેં તમને કીધું કે વ્હાઇટ બોર્ડ ની અંદર પીટી વાળા ટીચર ની વાત કરું બરાબર ઇમેજ લઈ લો અહીંયાથી તમે મેદાનની ઇમેજ તમારી તૈયાર જ હશે બરાબર દોડનું મેદાન ભાઈ આઠ ગલી કે જે કઈ બી હોય છે તે આ મેદાન આખું મેદાન તમે અહીંયા મૂકી દો અને એ મેદાન વિશે પૂરેપૂરી જાણકારી તમે છોકરાઓને આપો એ જ વસ્તુ તમે બનાવેલા વિડીયો હોય ટીચરે બતાવ્યું એ પ્રમાણે વિડીયો પ્લે કરાવો બરાબર તમારી પીડીએફ બુક છે મેં તમને આગળ પણ કીધું એ પ્રમાણે જો તમે પ્રેઝન્ટેશન બનાવેલું હોય અને એમાં એક જ જગ્યા પર તમને ખબર છે કે એક જ ફોલ્ડરમાં બધી વસ્તુ સેવ કરો તો લિંક આપીએ તો એ લિંક થી વસ્તુ ઓપન કરી શકાય હવે તો ચિત્રકામના ટીચરની વાત એટલે સંગીતના ટીચર અમારે આવીને એમ કે સાહેબ મારે આમાં હું કામ કરવાનું આમાં તો મારું કઈ નહીં થાય કેમ આ સ્પીકર શાના માટે આપ્યા છે આયરા આ સ્પીકર આપ્યા છે બરાબર તમે સંગીતના જે સુર લય તાલ એનો જે ઓડિયો હોય કે જે વિડીયો હોય એ પ્લે કર્યો તમે અહીંયા બરાબર હવે ટીચરે બતાવ્યું એ પ્રમાણે એને બાજુમાં સમજાવી શકાય ને આખું બરાબર એ જ પ્રકારે તમારે સંગીતની જે પેલી છ લાઈન આવે આવી બરાબર અને એમાં પેલું ઉપર નીચે બધું બતાવવાનું આવે તો તે પ્રકારે એ લાઈનની ઉપર તમે એને બતાવી શકો કે ભાઈ આ રીતનો આ રાગ કે આ શું છે તે મતલબ એટલો કે પહેલી વખત તમારે આ બધી ઇમેજો કે એ પીડીએફ ફાઈલ તમારે શું કરવી પડે તૈયાર કરવી પડે પહેલી વખત તો દરેકે જ મહેનત કરવાની છે દરેકે દરેકે તૈયાર મળવાનું નથી મારા વિષયમાં મારે કઈ રીતે કરવાનું છે તો નક્કી આપણે કરવાનું બરાબર કયું આપણે કરવાનું તો નક્કી ટોટલી આપણે જ કરવાનું છે હવે આટલું જાણ્યા પછી
બરાબર હું 2 મિનિટ તમને રિલેક્સેશન માટે આપો અને તમારામાંથી હું રેન્ડમલી બરાબર કોઈને પણ બોલાવો અને તમે કે જે જાણ્યું ને તે અમને બતાવો તો અમને પણ એમ થાય કે અમારો કદાચ 1 કલાક આ બોલવાનું થોડું ઈઝી થયો અને હું તો હિંમત માંગીશ કે કોણ એવું છે કે કઈ નહીં આવે તો ભી ચાલો બરાબર બીજી એક વાત તમે છોકરાને પ્રીવિયસ યર નો પેપર કરાવો મટીરીયલ અમારું રેડી જ છે મટીરીયલ રેડી જ છે એટલે હવે તો માઇન્ડસેટ થઈ ગયું કે જૂન મહિનામાં આપણે આ પીરિયડમાં જઈને આટલું બોલવાનું છે અને કદાચ કોર્સ બાકી હોય તો બી ટેન્શન નથી પીરિયડ લેવાનો ચુકાઈ ગયો કોઈ કારણસર વાંધો નહીં આવતા પીરિયડમાં કવર થશે કારણ કે લોગ બુકમાં તો આપણી સિમ્પલ લખે કે આટલું મહિનામાં કવર કરવાનું એ ચોક દસ્તર જેવું એ અડધું ઉપર પૂરું થઈ જાય તો હું ચેપ્ટર મારી વાત કરું પર્ટિક્યુલર બબ્બે વખત બોલું છું ચેપ્ટરને બે બે વખત રિપીટ કરું અને ગૂગલ ક્લાસરૂમની અંદર એ લોકોને વિડીયો પીડીએફ આપી દઉં છું કે ત્યાંથી સોલ્વ કરો કારણ કે રેડી જ છે મટીરિયલ બની ગયું તો પછી મહેનત શું કામ કરવાનું ગૂગલ ક્લાસરૂમ મારો પોતાનો ઓન ચાલે ફ્રી છે પાછું હવે ટીચરે વાત કરી એ પ્રમાણે કે તમે ઝૂમ પર કે ઓનલાઈન સર અમે કેવી રીતે ભણાવીએ તમે સ્કૂલમાં અમે સ્કૂલમાં જઈએ છીએ બધા પેનલ બોર્ડ છે સ્ટેન્ડ પર મોબાઈલ ગોઠવી દે ઝૂમ કે જે કઈ મીટિંગ છે તે ચાલુ કરી બસ અહીંયા નેચરલ બોલ્યા કરીએ અને છોકરો ત્યાં અમને ભણાવતો હોય ને એ જ પોઝિશનમાં અમને જોઈ અને પેરેન્ટ્સ તો અમને એમ કહે છે કે આ બહુ સારું પડે તેઓ કાનમાં નાખી મૂકીએ અમે પણ બેસીને જોઈએ નેચરલ દેખાય કારણ કે મિરર હોય અંદર એટલે આમાં જે કર્યું તે આપણું મિરર થાય ને ત્યાં સીધું ચત્તું દેખાય અને છોકરા આરામથી એ કામ કરે છે કોઈ પણ જાતની તકલીફ વગર સૌથી વધારે એનો બેનિફિટ મેથ્સના લેક્ચરમાં છે કારણ કે મેથ્સના લેક્ચરમાં પીડીએફ સ્ક્રીન પ્રેઝન્ટ કરીને બતાવો બોલો એના કરતાં કે તે મદદ પણ થશે એના કરતાં બેટર રહે છે કે આ રીતે બનાવો તો લોકો એટલું લાગશે કે અમે ક્લાસમાં બોલું જો મારી વાત કરું પર્ટિક્યુલર લિખતો જરૂર નથી જરૂર નથી હવે આનો એક બેનિફિટ તમને બતાવો કે આપણે પેનલની અંદર પેનડ્રાઈવ નાખી જ્યાં સેવ કરી જે પેનલમાં બીજી વખત તમે એ જ પેનલમાં જઈને પેનડ્રાઈવ નાખો ને તો જ્યાં અટકોશે ને ત્યાં સ્ટાર્ટ થશે એટલે અહીંયા નવું છે મારા સ્કૂલની અંદર ધારો કે મેં ત્રીજું કે ચોથું ચેપ્ટર જ્યાં અટકાયું આ સ્ક્રીન અહીંયા હતી બીજી વખત એ પેનડ્રાઈવ કરીને આ જ પેનલમાં જ્યારે હું નાખીશ ને તો એ મારું ત્યાંથી સ્ટાર્ટ થશે બરાબર આ પણ એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે પ્રેઝન્ટેશન વાળું બતાવી દે લાઈવ વાળા હવે આ બધી વસ્તુ જે મેં બનાવી છે એ મારી રીતે ડિઝાઇન કરીને તૈયાર કરીશ હવે આ એનો પાર્ટ સ્ટાર્ટ થાય તો કેટલા માર્ક્સ નું પૂછાય છે હવે અહીંયા ચોરસ ચોરસ દેખાય એટલે કમ્પ્યુટર ટીચરને ડિસ્ટર્બ કરવા માટે પેલા ટીચર સો આવશે કે મારું તો દેખાતું નથી મારા ઘરે કમ્પ્યુટરમાં બધું દેખાય આનું કારણ એટલું જ છે કે આ ગુજરાતી ફોન્ટ છે અને પેનલ ટોટલ ઇંગ્લિશ ફોન્ટ સપોર્ટ કરે છે બરાબર હવે આ પ્રોબ્લેમનું નિરાકરણ લાવવું કેવી રીતે તો તમારી જે પ્રેઝન્ટેશન આખું તૈયાર થાય એને સેવ એઝ જેપીજી કરીને બધાના એક એક સ્લાઇડના શું લઈ લો જેપીજી ઇમેજ લઈ લો અને એક જેપીજી ઇમેજને બધે અહીંયા સ્ટોર કરાવો તમને પાછું બી બીજું બતાવો આ બધું આખું પ્રેઝન્ટેશન મારું એવું છે જો બધું લખ્યું છે ખરું પણ દેખાતું નથી હવે તકલીફ આને દૂર કરવા માટે મારે શું કરવાનું તો આ પાંચમું છઠ્ઠું કોઈ બી બતાવો સપોઝ ચોથું હવે એમાં તમને બંને વચ્ચેનો ફરક બતાવો આ રેડી કરી દીધું બરાબર જો આ મેં સ્ક્રીનશોટ જ મૂક્યો છે
હવે હું ગમે તા લઈને જાઉં, ગમે તા, આ તો જેપીજી ઇમેજ છે એટલે ચાલવાની, પણ અહીંયા જેને ગુજરાતી લખ્યું છે બરાબર એ દેખાતું નથી, બીકોઝ આમાં એ ફોન્ટ નથી, બસ એટલું. સર તમારે આ પ્રોબ્લેમ નું સોલ્યુશન લાવવું હોય તો આના પછીનો આપણો જે ટોપિક છે કયો, ક્યુટચ, બરાબર, એટલે કે એના પર તમારે એઝ અ કમ્પ્યુટરની જેમ વાપરવા માટે પેનડ્રાઈવ નાખી દો અને એને ઓપરેટ કરો એટલે સોલ્વ થશે. અને જો તમારે આના પર જ કરવું હોય તો આ મેં સ્ક્રીનશોટ લઈ લીધો છે અને આ જ બેકટો સ્ક્રીનશોટ મૂકી દીધો છે બરાબર, અને બધા આ બધી જેપીજી ઇમેજ છે આની ઉપર અને એ જ જેપીજી, એટલે ગમે ત્યાં ખુલી જાય, મોબાઈલમાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં કઈ નહીં અને એ કોન્સ્ટન્ટ ચાલ્યા કરે એટલે આ સોલ્યુશન. બીજી એક વસ્તુ કે ઘણા બધાને એવી તકલીફ છે કે આ તો મારાથી નથી થતું કે આ મારું નથી આવતું, એનું કારણ એટલું જ છે કે હું નથી કરવા ઈચ્છતો, બરાબર. સોલ્યુશન લાવવાની કોશિશ કરીએ ને એટલે એટલી બધી સમસ્યા ઘટતી જાય. અમારે તો અમે લોકો બે જણા એક જ કામ કરીએ, કોઈ પ્રોબ્લેમ લાવો એને સોલ્વ કરો ને એમાંથી જ શીખાય, કારણ કે સમસ્યા તો પેદા આવવાની છે અને એને સોલ્વ કરવા કોઈ આ તો નહીં થશે પછી કરી આપો, અને જેટલું પછી એટલું આપણા પર જ વધે, એના કરતા બેસ્ટ આવ્યું એને કેવી રીતે ક્લિયર કરવું એટલું જ જાણવા પણ મળે, એટલું જ શીખવા મળે, અમે તો એટલું શીખ્યા, બરાબર. વર્ડ ફાઇલ છે આ, વર્ડ ફાઇલ છે અને અહીંયા ચેન્જ કરશો, વર્ડ, એક્સેલ, જે કંઈ બી પીપીટી, પીપીટી માં તમે હોયથી વિડિયો ઇન્સર્ટ કરતો કરી બી શકો, જો નેટ હોય તો ડાયરેક્ટ તમને ઇન્સર્ટ થાય તો તમે ડાયરેક્ટલી ઇન્સર્ટ કરી શકો, બરાબર છે. એટલે તમારે એટલે કંઈ હમણાં ચેન્જીસ કરવું હશે તો બધું પડશે, એક મિનિટ વિડિયો નું બોલી, તમે પ્રેઝન્ટેશન તૈયાર કર્યું પર્ટિક્યુલર બાબતનો, યુટ્યુબ પર વિડિયો છે, તમારે એ વિડિયો એટ એ ટાઈમ ત્યાં બતાવો છો, હવે પ્રોબ્લેમ શું થશે, આપણા પીસીમાં તો એક જ પાથ હશે એટલે ત્યાંથી પ્લે કરશો તો પીસીમાં પરફેક્ટ દેખાશે, પાથ મળી જશે બરાબર, પણ બીજો પ્રોબ્લેમ કે અહીંયા આવીશું તો પાથ નહીં મળે એટલે લિંક નહીં થાય તો વિડીયો પ્લે નહીં થાય એટલે આપણે એકદમ કન્ફ્યુઝ થઈએ, પણ આમાં નેટ ચાલુ હોય તો યુટ્યુબના વિડીયોની જ બેકથી લિંક અંદર મૂકી દઈએ અને પ્લે કરીએ એટલે સીધો યુટ્યુબનો જ વિડીયો પ્લે થશે, એટલે એ ગમે ત્યાં તમે પેનડ્રાઈવ લઈને જાઓ કે તમારું પ્રેઝન્ટેશન લઈને જાઓ તો એ ચાલુ થઈ જશે. એ જ પ્રમાણે તમારી કોઈ પીડીએફ કે નું લિંક તમારા ગૂગલ ડ્રાઈવ પર તમે કરેલું હોય ક્લાઉડ પર અને ત્યાંથી પણ તમે ડાઉનલોડ તરત કરી શકશો, લાવી શકશો, બરાબર. અને બીજું ઓપ્શન, આ સેમ ઓપ્શન જે તમારે કમ્પ્યુટરમાં આવે છે એક બતાવે છે, બરાબર છે. એક વખત કદાચ ઓપ્શન ખાલી એક ખાલી પેન, પેન એટલા માટે કે તમને એવી ઈચ્છા થાય કે મારે ઉપર લખીને કંઈ કરાવવું છે તો યુઝ ફિંગર કરીને તમે લખશો તો લખશો, ને તમારે વર્ડ ફાઇલ થી ડાયરેક્ટ ખોલી હશે તો ખોલીને રાખો, અલગ અલગ પ્લસ ને બધું લખો. અને બીજું બધું તો સેમ છે, કોઈ વસ્તુ હાઇલાઇટ કરવી હોય તો તમે હાઇલાઇટ કરી શકો અને પોઈન્ટ આઉટ કરી શકો, અને ફાઇલની અંદર કેવી રીતે સેવ કરવાની અને કેવી રીતે સેન્ડ કરવાની તે પણ ઓપ્શન એને બતાવ્યું. જનરલી એની વધારે જરૂર નથી પડતી, જે ઇંગ્લિશ અને ગુજરાતી ટીચર્સ હતા ને જે એસે લખવાનો હોય તે અહીંયા ઓપન કરો, તમને લાગે કે ના મારે આ એસે માં એક લાઈન એડ કરવી છે તો તમે તમારી સાથે બોલ પેન થી લખી એડ કરી દો, થઈ જશે. એટલે આ વર્ડ એ પર મેક્સિમમ લેંગ્વેજ ટીચર ને યુઝ કરો.